તમિલનાડુના કુનુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા. એમ સિરીઝનું આ હેલિકોપ્ટર હતું. નજીકના એરબેઝથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ત્રણ લોકોના રેસ્ક્યુ કરાયા છે. દુર્ઘટના સ્થળેથી અન્ય લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બિપિન રાવત પરિવારની સાથે જઈ રહ્યા હતા. કોઇમ્બતુરમાં સેનાના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. અલગ અલગ બે હેલિકોપ્ટર મારફતે રવાના થઈ રહ્યા હતા. સેનાના અધિકારીઓ પણ તેમાં સામેલ હતા. જે દુર્ઘટના સર્જાઈ છે તેમાં હાલ તો સીડીએસ બિપિન રાવત છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેલિંગ્ટન બેઝની જે આર્મી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સૌથી મોટી ખબર સીડીએસ બિપિન રાવત છે. તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને હાલ તો આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમિલનાડુના કુનુરમાં દુર્ઘટના સર્જાઈ. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું. રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. જે ક્રેશ થયું છે આ હેલિકોપ્ટર તેમાં અનેક લોકો છે તેને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્ત લોકોની હાલ તો વેલિંગ્ટન બેઝ આર્મી હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે. લેન્ડિંગથી 10 કિલોમીટર દૂર જ દુર્ઘટના બની. દુર્ઘટના સ્થળ પર હાલ તો 6 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. વાયુસેનાએ તપાસના આદેશ પણ આપી દીધા છે. 12 સભ્યોની મેડિકલ ટીમ અકસ્માત સ્થળે મોકલી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુનુરમાં જે આ દુર્ઘટના સર્જાઈ છે. સંસદમાં હાલ તો કહી શકાય શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આવામાં રક્ષામંત્રી રાજનાથસિંહ થોડી જ ક્ષણોમાં આ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના પર જાણકારી આપવાના છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ શરૂ થઈ ગઈ છે. રાજનાથસિંહે પીએમ મોદીને આ દુર્ઘટના વિશે જાણકારી આપી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ઘાયલ થયેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. 80% સુધી બળી જવાની પુષ્ટિ હાલ તો કરવામાં આવી રહી છે. સ્થિતિની જાણકારી માટે રક્ષામંત્રી રાજનાથસિંહ કેબિનેટ મીટિંગની વચ્ચે જ સાઉથ બ્લોક રક્ષા મંત્રાલય ગયા છે. વેલિંગ્ટન બેઝમાં હાલ તો ઘાયલો છે તેમની સારવાર ચાલી રહી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ખરાબ વાતાવરણને કારણે આ દુર્ઘટના સર્જાઈ. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, એમનો ડિફેન્સ સ્ટાફ જેમાં બ્રિગેડિયર એસ એ લીડર લેફ્ટનન્ટ જનરલ સામેલ હતા. રેસ્ક્યુ કરાયેલા લોકો છે તેમને હાલ તો વેલિંગ્ટન બેઝમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સુલુરથી કુનુર છે તે ત્યાંથી પરત આવી રહ્યા હતા. સીડીએસ બિપિન રાવત તેમની પત્ની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. વેલિંગ્ટનમાં આર્મ ફોર્સિસના એક કોલેજ આવેલી છે. ત્યાં સીડીએસ રાવતનો લેક્ચર હતો અને સુલુરથી કુનુર જઈ રહ્યા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના હતા. જો કે ગાઢ જંગલ હતું, આસપાસ ઘણા વૃક્ષો આવેલા હતા અને તે જ સમયે આ દુર્ઘટના સામે આવી છે. જો કે ઓફિશિયલી સ્ટેટમેન્ટ કોઈ સામે નથી આવ્યું. એસોસિએટ એડિટર દેવસી બારડ જોડે ગયા છે. દેવસી, વધુ શું અપડેટ મળી રહી છે? દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ ઘાયલોને વેલિંગ્ટન બેઝ પર પ્રાથમિક સારવાર તો અપાઈ રહી છે, પરંતુ મેડિકલ ટીમ કેવી રીતે પહોંચી ત્યાં અને કયા પ્રકારની સુવિધા ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે? જી ભાવિકા, જે દુર્ઘટના બની છે એના અનુસંધાનમાં રાજનાથસિંહ અત્યારે સંસદ ભવન પહોંચ્યા છે અને સંસદની અંદર જે સ્ટેટમેન્ટ આપશે કે દુર્ઘટના કેવી રીતે બની, એટલે સંસદની અંદર રાજનાથસિંહ છે એ સ્ટેટમેન્ટ આપી શકે એમ છે. સાથે સાથે સાંજે તેઓ કુન્નુર જે ઘટના બની છે, કોઇમ્બતુરની નજીકની જે જગ્યા છે ત્યાં કુન્નુર છે, ત્યાં હેલિકોપ્ટર જે ઘટનાગ્રસ્ત બન્યું હતું ત્યાં આવી જશે. સાથે સ્ટાલિન જે તામિલનાડુના મુખ્યમંત્રી છે તેઓ પણ એ જગ્યા ઉપર જવા માટે નીકળી ચૂક્યા છે. થોડી વારમાં કુન્નુર તેઓ પહોંચી જશે અને ઘટનાનો જાયજો લેશે.
आ तमाम वच्चे अत्यारे जे होस्पिटल नी जे वात सामे आवी छे के होस्पिटल नी अंदर जे घायल जे छे सीडीएस रावत जे छे घायल छे अने साथे एनी साथे जे अधिकारीओ छे ए घायल छे एनी सारवार चाली रही छे। वधारे विगत आवी नथी के एनी हालत शू छे, परंतु महत्वनी वात ए छे के आ दुर्घटना नी अंदर चार जे लोको हता, टोटल जे जे नौ लोको हता, टोटल जे जे पायलट सहित 14 लोग था, घटना जे हेलिकॉप्टर में सवार 9 लोग था, एम कर 14 लोग था, एम 4 लोग ना मौत थया छे अने बाकी इनी जारवार से चाली रही छे। अने राजनाथ सिंह संसद नी अंदर वात मुकशे के घटना केवी रीते बनी अने शू बन्यो अने अत्यारना स्थितिनो जायजो शू छे। साथे साथे राजनाथ सिंह वडाप्रधान साथे पण वात करी छे, जे घटना बनी छे एना अपडेट आप्या छे। वायुसेनाए पण आखा तपासना आदेश आपी चुक्यो छे કે કેમ આ ઘટના બની છે, કારણ કે સીડીએસ રાવત જે છે એ હેલિકોપ્ટરની અંદર સવાર હતા અને એ જે સલામતીની દ્રષ્ટિએ સૌથી મહત્વનું કહી શકાય એવા પ્રકારના જે હેલિકોપ્ટર હતું અને સાથે સાથે એની અંદર સવાર હતા જે રાવત હતા એ સીડીએસ હતા, એટલે કે એટલે પણ આ ઘટના ખૂબ મહત્વની છે અને એની ગંભીરતા પણ ખૂબ મોટી છે। અત્યાર સુધીની અંદર જે વાત સામે આવી રહી છે એની અંદર રાજનાથસિંહ વાત કરી શકે એમ છે, સંસદની અંદર તેઓ સંસદમાં પહોંચ્યા છે અને થોડી વારને સંસદમાં સંબોધન કરશે અને ઘટનાની વાત મૂકશે। સાથે સ્ટાલિન પણ જે છે સીએમ સ્ટાલિન તામિલનાડુના એ પણ કુન્નુર જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સાંજે 5 વાગ્યા સુધીમાં તેઓ કુન્નુર પહોંચી શકશે। જે તામિલનાડુની નજીક આવેલી જે જગ્યા છે ઊંટી અને જે ઊંટીની નજીક આવેલી જગ્યા છે કુન્નુર છે ત્યાં ઘટના બની છે અને ઘટના એટલા માટે એવી રીતે બની કે સવારના જે હેલિકોપ્ટર છે જઈ રહ્યું હતું એ સમય દરમિયાન વાતાવરણમાં ખૂબ મોટા પ્રમાણમાં ધુમ્મસ હતી અને ધુમ્મસને કારણે આ જે હેલિકોપ્ટર છે ક્રેશ થયું છે એવી પ્રાથમિક વિગત સામે આવી રહી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સેનાના સૌથી મહત્વના વ્યક્તિ એની અંદર હોય અને આ પ્રકારની વાત જ્યારે કે ધુમ્મસની ઘટના હોય ત્યારે પણ એને જાયજો લેવામાં આવતો હોય છે અને એની સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની સલામતીઓ છે ચેક કરવામાં આવતી હોય છે અને પાયલટથી માંડીને ટોચના જે અધિકારીઓ છે એનો જાયજો લેતા હોય કે કઈ રીતે આગળ વધી શકાય। તેમ છતાં પણ આ હેલિકોપ્ટર કઈ રીતે આગળ વધ્યું છે એ પણ એક સૌથી મોટો સવાલ છે। સૌથી મોટી વાત અત્યારે સામે આવી રહી છે કે 11 મૃતદેહ, અત્યારે સૌથી મોટી વાત સામે આવી રહી છે કે 11 લોકોના મોત થયા છે। અત્યાર સુધી 4 લોકોના મોતની વાત સામે આવતી હતી, પરંતુ અત્યારે જ સૌથી મોટી વાત સામે આવી છે કે 11 લોકોના મોત થયા છે। મતલબ કે આ હાદસાની અંદર જે સવાર જે લોકો હતા એમાં 9 જે છે સેનાના સીડીએસ જે સીડીએસ સહિતના સેનાના અધિકારીઓ હતા એ 9 હતા અને સાથે સલામત જે હેલિકોપ્ટર છે એના પાયલટ હતા। એ રીતે લગભગ 12 થી 14 લોકોનો સ્ટાફ છે એની અંદર હતો। એમાંથી અત્યારે સૌથી મોટી વાત સામે આવી છે કે જે ઘટના બની છે એમાં 11 લોકોના મોત થયા છે। મતલબ કે આ ખૂબ ગંભીર મોટી ઘટના કહી શકાય અને સૌથી દુઃખદ ઘટના પણ કહી શકાય કે ત્રણેય સેનાના વડા જે છે સીડીએસ રાવત જે છે એક દુર્ઘટના એનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે અને એની અંદર 11 લોકોના મોત થયા છે। જ્યારે સેનાના વડા જે છે એની સલામતી પણ ખૂબ મહત્વની હોય છે, તો અહીંયા જે ભારતીય જે સલામતી અથવા તો સંરક્ષણ પાંખ છે એના ટોચના સૌથી ટોચના સીડીએસ રાવતની અંડરમાં ભારતીય નૌસેના આવે છે, ભારતીય વાયુસેના આવે છે અને ભારતીય થલ સેના આવે છે, એટલે કે ભારતીય ત્રણેય પાંખો છે એ ત્રણેય પાંખ એના અંડરમાં આવે છે। મતલબ કે સેનાના ભારતીય સેનાના સુપ્રીમ લીડર કહી શકાય એવી પોઝિશન છે સીડીએસ છે અને એના જે વડા છે સીડીએસ રાવત જે છે એનું જે હેલિકોપ્ટર છે એ દુર્ઘટના બસ બન્યું છે અને કુન્નુરની અંદર દુર્ઘટના બસ બન્યું છે। તો સવાલ એ થઈ રહ્યો છે કે એ ખૂબ દુઃખદ ઘટના છે, મોટી ઘટના પણ કહી શકાય કે આ જે છે એ કઈ રીતે બની એ પણ એક તપાસનો વિષય છે। સામાન્ય રીતે આવી જે ઘટના આવી જે ધુમ્મસની સ્થિતિ હોય અથવા તો જે હેલિકોપ્ટર છે એ આગળ વધી શકે એવી સ્થિતિમાં ના હોય ત્યારે એના અલગ અલગ પ્રકારના જે સલામતી એજન્સી અથવા સલામતી સેનાની જે સેનાની જે પાંખો એની સાથે સલામતી ની સલામશરા કરવામાં આવે ત્યારબાદ એ આગળ વધતું હોય છે, પરંતુ અહીંયા કેવી રીતે આ ઘટના બની કેવી રીતે
जे छे ए हेलिकॉप्टर छे ए सेनाना वडाने लईने जतो એટલે કે ભારતીય જે ત્રણેય સેનાના જે સુપ્રીમ લીડર છે એને લઈને જતો હતો તો એની કાળજી કેમ રાખવામાં આવી એ સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે. સાથે સાથે એ હેલિકોપ્ટર જે છે જે એમઆઈ કેટેગરીનું હેલિકોપ્ટર માનવામાં આવે છે, એમઆઈ કેટેગરીનું હેલિકોપ્ટર છે અને એ હેલિકોપ્ટર જે છે એ સૌથી સલામત હેલિકોપ્ટર ભારતીય જે પાંખ છે, ભારતીય જે વાયુસેનાની પાંખ છે એમાં સૌથી સલામત અને સૌથી મજબૂત અને સૌથી મહત્વનું કહી શકાય એ હેલિકોપ્ટરમાં ગણતરી થાય છે. અને એ હેલિકોપ્ટર કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત બન્યું એનો પણ સૌથી મોટો સવાલ છે. સાથે સવાલ એ પણ છે કે એમઆઈ અને એમાં પણ ભારતીય સેનાના સુપ્રીમ લીડર સવાર હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સીડીએસ બિપિન રાવત ની ઘરની બહાર ના દ્રશ્યો છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે. સીધા જ દ્રશ્યો આપ વીટીવી ન્યૂઝ ના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સીડીએસ બિપિન રાવત ના ઘરની બહારના દ્રશ્યો છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં 11 લોકોના મૃતદેહ મળ્યા છે. એસોસિએટ એડિટર દેવસી બારડ જોડાયેલા છે. દેવસી, સીડીએસ બિપિન રાવત ના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જી, અત્યારે જે વાત સામે આવી છે અને જે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે એમાં સીડીએસ બિપિન રાવતનું જે ઘર છે એની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ત્યાં સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે હમણાં સંસદની અંદર એક નિવેદન પણ રાજનાથ સિંહ આપી રહ્યા છે. મતલબ કે એક ઘટના છે, ગંભીરતા છે અને વધારે મોટી ગંભીર છે, એટલા માટે જ તત્કાલ જે છે એ પાર્લામેન્ટની અંદર એની વાત મૂકવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા મૂકવામાં આવી રહી છે અને પાર્લામેન્ટમાં વાત મૂક્યા બાદ જે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે એ લોકેશન એટલે જ્યાં ઘટના બની છે ત્યાં પણ જવાના છે. સાથે સાથે જે સીએમ જે તામિલનાડુના સીએમ છે એ પણ લોકેશન ઘટના સ્થળ પર પહોંચવાના છે. મતલબ કે જે આ ઘટના છે એ ખૂબ ગંભીર જે છે. ભારતીય સંરક્ષણ વિભાગ છે એ પૂરી સતર્કતાથી એની ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યો છે અને એની ઉપર તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે વડાપ્રધાન મોદી છે એ પણ સંપૂર્ણ રીતે એની ઉપર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન મિનિટ ટુ મિનિટ અપડેટ લઈ રહ્યા છે કે ઘટના કેવી રીતે બની અને શું કામ બની અને તપાસના આદેશ પણ આવી રહ્યા છે. અને અત્યારે હોસ્પિટલની અંદર જે કુન્નૂર નજીકની હોસ્પિટલ છે, જે આર્મી હોસ્પિટલ છે, ત્યાં સીડીએસ રાવતને લઈ જવામાં આવ્યા છે. તો ત્યાં પણ જાયજો લેવામાં આવી રહ્યો છે અને સ્થિતિની ઉપર નજર રાખી દેવામાં આવી છે. જી દિવસે આપ અમારી સાથે જોડાયેલા રહેશો.